જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રીનો મહિમા જેમાં બીજું છે આધ્યાત્મિક માતા પિતા. માતા પિતાના રજ વીર્યથી બધા પ્રાણીઓનો જન્મ થાય છે. બીજો જન્મ જેને દ્વિજત્વ કહે છે તેને તે જ મનુષ્યની ખરી વિશેષતા ગણાય. આ બીજો જન્મ ગાયત્રી માતા અને આચાર્ય પિતાની દેવીય શક્તિઓના સમન્વયથી થાય છે. એકનો પવિત્ર સંસ્કાર અને ગુરુ મંત્રની વિધિપૂર્વક દીક્ષા અને બીજા જન્મની દ્વિજત્વની ઘોષણા જાહેરાત ગણાય છે. એ ઘોષણા વિના કોઈને ગાયત્રીનો અધિકાર મળતો નથી શાસ્ત્રોમાં. એટલા માટે ગાયત્રીનો અધિકાર માત્ર દ્વિજોને જ છે એમ કહેવાયું છે. ભારતીય સમાજમાં નુગુડો ગુરુ વગરના એ એક ગાર ગણાય છે. કારણ કે દરેક મનુષ્યને તેના માનસિક વિકાસ, સુધાર, પરિમાર્જન, અંકુશ, નિયંત્રણ અને ઘડતરને માટે એક સહયોગ, અનુભવી અને ચારિત્રશીલ વિદ્વાન વ્યક્તિની વ્યવસ્થિત સહાયતાની જરૂર હોય છે. જેને આવી સહાયતા ન મળી હોય તે સંસ્કારિત બની કેવી રીતે શકે. પ્રાચીન સમયમાં દરેક વ્યક્તિ કોઈ એક અધિકારી પુરુષને ધર્મગુરુ તરીકે સ્વીકારતા. પહેલો માતા, બીજો પિતા અને ત્રીજું આચાર્ય. એ ત્રણેયને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉપમા આપવામાં આવી છે. એમ કહેવાય છે કે ગાયત્રી મંત્ર કિલિત છે. જ્યાં સુધી તેનું ઉત્કિલિન ન થાય ત્યાં સુધી તે ફરતો નથી. ઉત્કિલિનનો ખરો અર્થ પ્રાણ દીક્ષા દ્વારા જ મંત્રના શક્તિકણને પોતાના અંતરમાં સ્થાપવો એવો થાય છે. જેમ કે હોળીમાંથી અગ્નિ લાવીને લોકો પોતાના ઘરમાં નાની હોળી પ્રગટાવે છે, એ જ પ્રમાણે ગાયત્રીના કોઈ નૈતિક ઉપાસક પાસેથી તેનો એક તણખો, એક અગ્નિકણ, એક તેજકણ લઈને દીક્ષા વિધિ દ્વારા આપણી અંદર તેને સ્થાપિત કરવામાં આવે તો સાધનામાં આશાજનક સફળતા મળે છે. આ 24 અક્ષરોને માત્ર મોઢે કરી નાખવાથી કામ સરી જતું નથી. સાધકે પોતાની સાધનામાં ગાયત્રી માતા અને ગુરુ પિતા અને પોતાના આધ્યાત્મિક જન્મદાતા તરીકે માનવા જોઈએ. બંને પ્રત્યે આદર રાખનાર સાધક આ મહામંત્રની સાધનામાં સફળ થાય છે. એકાંગી સાધના કરનાર વ્યક્તિ યોગ, માર્ગદર્શન અને પ્રકાશ ન મળવાને કારણે પોતાનો બહુ મૂલ્ય સમય અફર ગુમાવવો પડે છે. ગાયત્રી શક્તિશાળી છે, પરંતુ એ શક્તિને ગુરુ દ્વારા જાગૃત કરી શકાય છે. નુગુરો સાધક ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ ફળ થોડુંક જ પ્રાપ્ત કરી શકે છે. એથી જ ઉપાસકોએ આધ્યાત્મિક માતા પિતા, ગાયત્રી અને ગુરુ પ્રત્યે ઉચિત શ્રદ્ધા રાખવી જોઈએ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ.